દેવાથી દેવને પ્રસન્ન કરવાનો ઉત્તમ માસ એટલે શ્રાવણ માસ, અને શિવજીને અતિ પ્રિય છે રુદ્રાક્ષ. ત્યારે શિવજીને પ્રિય રુદ્રાક્ષ ધારણ કરવાનો કેવો છે મહિમા, આવું જાણીએ આ ખાસ વાત શાસ્ત્રી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈ. જય ભગવાન. મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ રુદ્રાક્ષનું મહત્વ, અને આવતીકાલે તમને જણાવીશ 1-14 મુખી રુદ્રાક્ષનું મહત્વ. તો પહેલાં તો રુદ્રાક્ષ શું છે, એની ઉત્પત્તિ શું છે, કોને પહેરાય, કોને ના પહેરાય, કેવી રીતે પહેરાય, કેટલા મણકાની મારા પહેરાય, શું ફળ મળે, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું આપવાનો છું. રુદ્રાક્ષ જ્યારે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણને એવું લાગે કે શિવજીની, આપણને ખબર પડી જાય કે આ રુદ્રાક્ષ શિવજીનો છે. એની પાછળની એક કથા છે કે જ્યારે એક વખત દક્ષ પ્રજાપતિનો જ્યારે યજ્ઞ હતો, અને યજ્ઞની અંદર બધા જ દેવી દેવતાઓ, એમાં આમંત્રણ આવ્યું હતું, બધા દેવી દેવતાઓ જતા હતા, શિવજીને આમંત્રણ નહોતું આપ્યું એટલે શિવજી ગયા નહીં. પરંતુ ત્યાં જગદંબાએ ઉમાએ જીદ પકડી શિવજીને કહે કે ચાલો આપણે યજ્ઞમાં જઈએ. શિવજી કહે ના, જ્યાં આમંત્રણ ન હોય ત્યાં દેવી ન જવું જોઈએ. છતાંય દેવીએ જીદ પકડી અને ત્યાં યજ્ઞમાં ગયા છે, અને ત્યાં યજ્ઞની અંદર દક્ષ પ્રજાપતિ દ્વારા શિવજીનું અપમાન થયું છે, અને અપમાન એ સહન ન કરતા દેવીએ યજ્ઞની અંદર પોતાનો દેહનો ત્યાગ કર્યો છે, અને ત્યારબાદ ભગવાન શિવજી કોપાયમાન થયા છે અને ત્યાં દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો વિધ્વંસ કર્યો છે. દેવીનો વિયોગ થયા બાદ શિવજી એકલા પડી ગયા, અને દેવીના વિયોગમાં દેવીને યાદ કરતા કરતા પોતાની આંખોમાંથી અશ્રુ કહેતા આંસુ એ પૃથ્વી પર પડે છે. અને જ્યારે શિવજીની આંખમાંથી આંસુ પૃથ્વી પર પડે, અને એમાંથી એક વૃક્ષનું નિર્માણ થાય છે, જે વૃક્ષને આજે આપણે રુદ્રાક્ષ કહીએ છીએ. અને એ વૃક્ષમાંથી જે ફળ આવે છે, જેમાં રુદ્રાક્ષની અંદર 1-14 મુખીના રુદ્રાક્ષ ઉત્પન્ન થતા હોય છે. જ્યારે કાર્તિક સ્વામીએ શિવજીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, હે ભોલેનાથ, રુદ્રાક્ષનું મહત્વ શું છે, આ રુદ્રાક્ષ કોણ પહેરી શકે, કેવી રીતે પહેરી શકે, કેટલા મણકા પહેરી શકે, એનું મહત્વ શું છે મને કહો, ત્યારે શિવજી કહે છે કે રુદ્રાક્ષ સર્વાણામ વર્ણાનામ રુદ્રાક્ષાણામ ચ ધારણામ કર્તવ્યમ મંત્રતઃ પ્રોક્તમ દ્વિજાનમ નાન્ય વર્ણનામ. શિવજી સ્વયં કહે છે કાર્તિક સ્વામીને કે આ રુદ્રાક્ષ મારો પ્રસાદ છે. રહી વાત કે આ પૃથ્વી લોક ઉપર જેટલા પણ મનુષ્ય છે, જેટલા પશુ પક્ષી મનુષ્ય જે છે, બધા જ ભગવાન કહે છે મારા એ પુત્ર છે, મારા સંતાનો છે. આ દુનિયામાં તમામ જીવ મારા સંતાન છે. એટલે શિવજી કહે છે કાર્તિક સ્વામીને કે આ રુદ્રાક્ષ બધા જ પહેરી શકે. ઘણા બહેનોને મનમાં પ્રશ્ન થાય કે બહેનોથી રુદ્રાક્ષ પહેરાય, અને આવું પ્રશ્ન કરે તો ઘણા લોકો ના જ પહેરી પાડે કે ના પહેરાય, કેમ ના પહેરાય. શિવજી કહે છે કે પહેરાય, તો પછી આપણે કેમ કહી શકીએ કે ના પહેરાય. શિવજી કહે છે બધા જ પહેરી શકે. રુદ્રાક્ષ એક એવી પારસમણી છે કે જેને ધારણ કરવાથી, કેમ કે રુદ્રાક્ષ સ્વયં શિવ કહેવાય છે. રુદ્રના રુદ્ર અંશ હતો રુદ્રાક્ષ, શિવજીનું અંશ, શિવજીની શક્તિ એટલે રુદ્રાક્ષ છે. અને રુદ્રાક્ષ એ હંમેશા પવિત્ર જ હોય છે. ઘણી વખત આપણે મનમાં થાય કે રુદ્રાક્ષ પહેર્યા પછી અહીંયા ના જવાય, ત્યાં ના જવાય, આવું ના કરાય, તેવું ના કરાય. કોઈ ભૂત પ્રેત કે અપવિત્ર કે આસુરી શક્તિ કે નેગેટિવ વસ્તુની તાકાત નથી કે શિવજીના રુદ્રાક્ષને દૂષિત કરી શકે. એટલે રુદ્રાક્ષ એક એવી પારસમણી છે, ક્યારે દૂષિત ના થાય, રુદ્રાક્ષ ક્યારે અપવિત્ર ના થાય. પરંતુ જેને રુદ્રાક્ષ પહેર્યો છે એ પણ ક્યારે અપવિત્ર થતો નથી. હા, રુદ્રાક્ષ જ્યારે કોઈ માણસે પહેર્યો હોય તો ઘણી ભૂલ આપણે કરતા હોય છે, કોઈની મજાક કરતા હોય છે, ભાઈ ત્યાં તો રુદ્રાક્ષ પહેરી લીધો, હસતા હોય.
મજાક ક્યારે રુદ્રાક્ષની ન કરવી જોઈએ. પહેરવું ના પહેરવું એ તમારો વ્યક્તિગત મામલો છે. ભાવ હોય તો પહેરાય, પણ કોઈ પહેરી છે ને તમે જો એ રુદ્રાક્ષ પહેરનારા વ્યક્તિને મજાક કરો છો હસતા માટે, તો એ વ્યક્તિ નહીં પણ શિવજીની મજાક થાય છે. અને શિવજીનું મજાક અપરાધ કરવો એ મોટું પ્રાયશ્ચિત છે, બહુ મોટી તકલીફ પડે. એટલે હંમેશા શિવજીનો પ્રસાદ રુદ્રાક્ષ એનું અપમાન ના કરાય. એને જેટલો તમે પહેરશો એટલે તમારામાં એટલી એનર્જી એટલી શક્તિ રહે છે, કેમકે સ્વયં શિવ જેની જોડે હોય એને દુનિયામાં કોઈની તકલીફ ક્યાંયથી ના પડે, શિવ જેની સાથે છે. અને એટલે જ લખ્યું છે કે યથાચ દૃશ્યતે લોકે રુદ્રાક્ષ ફલદઃ શુભઃ ન તથા દૃશ્યતે અનયા ચ માલિકા પરમેશ્વરી. જે વ્યક્તિ આ દુનિયામાં રુદ્રાક્ષની માલાથી વધારે પવિત્ર કંઈ જ નથી, અને રુદ્રાક્ષ જે ફલ આપે એવું કોઈ ના આપી શકે. રુદ્રાક્ષ માલાથી મંત્ર જપ કરવાથી દેવતાઓની કૃપા મળે છે. દેવતા ઋષિ મુનિ પણ રુદ્રાક્ષને ધારણ કર્યા છે અને શિવલોકમાં વાસ કર્યો છે. રુદ્રાક્ષને પહેરવો એટલે શિવજીને પહેર્યા સમાન, શિવજીને જોડે રાખો તો ડગલે ને પગલે મુસીબત બાધાઓમાંથી દૂર કરે છે મહાદેવજી. એટલે કોઈ જાતનો ડર અને ભય રાખ્યા વગર રુદ્રાક્ષની માલાને પહેરી શકાય. સ્વયં બ્રહ્માજી રુદ્રાક્ષની માલાને પહેરીને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી હતી. રહી વાત કે રુદ્રાક્ષની માલાને કઈ રીતે પહેરાય, કયા દોરામાં પહેરાય, તો એવું કહેવાય છે કનક કનક કહેતા સોનામાં રુદ્રાક્ષ પહેરી શકાય. જો કોઈની જોડે સોનાની તાકાત ના હોય તો રજત કહેતા ચાંદીમાં બનાવીને પહેરી શકાય, અને એમાંય ના હોય તો દોરામાં ધાગામાં દોરામાં પરોવીને પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય. એક મુખી પહેરાય, બે મુખી પહેરાય, જો વધારે પહેરવું હોય તો 1-14 મુખીની જે સિદ્ધ માલા હોય જેમાં 1 મુખી 2 મુખી 3 મુખી બધા જ આવી જાય તો સિદ્ધ માલા પણ ધારણ કરી શકાય. પરંતુ ઓરિજિનલ પહેરવો અને પ્રમાણ સાથે પહેરવો અને શ્રદ્ધાથી પહેરવો. કદાચ આપણે માનીએ કે કોઈ માણસ ચાલો નાસ્તિક છે, એને ભગવાન ઉપર શ્રદ્ધા નથી, પણ જો એ નાસ્તિક માણસ પણ જો ભલે એની શ્રદ્ધા ના રહી, શ્રદ્ધા અથવા અશ્રદ્ધાથી ભાવ અથવા અભાવથી પણ જો વ્યક્તિ પહેરે છે, ભલે એની શ્રદ્ધા નથી તોય પહેર્યો છે ને, તોય રુદ્રાક્ષ એનું કલ્યાણ કરે કરે ને કરે. ભલે ભાવ નથી, ભક્તિ નથી, માનતો નથી, પણ ગળામાં એને આવ્યો તો એનું શિવજી કલ્યાણ કરે છે અને સમસ્ત દુઃખોમાંથી મુક્તિ આપે છે. રુદ્રાક્ષને ધારણ ક્યાં કરી શકાય? તો કે મસ્તકના ભાગમાં જ્યારે રુદ્રાક્ષને પહેરવો હોય, ઘણા વખત આપણે જોઈ સાધુ સંતો મસ્તકના વાર હોય અને વારને ફરતા રુદ્રાક્ષ પહેરતા હોય તો ત્યાં 26 મણકા રુદ્રાક્ષના લઈને મસ્તકમાં ધારણ કરવાના. ઘણા લોકોને રુદ્રાક્ષની માલા ગરામાં પહેરવી હોય તો 50 મણકાની માલા ગરામાં હોય છે. 50 રુદ્રાક્ષ, ઘણા 54 પહેરે, 54 નહીં 50નું પ્રમાણ શાસ્ત્રમાં આપ્યું છે. 50 રુદ્રાક્ષ તમે લઈ શકો અથવા 1-14 આ રીતે સિદ્ધ માલા પહેરી શકાય. બાહુ કહેતા ઘણા લોકો અહીં હાથમાં બાહુની જગ્યાએ પહેરતા હોય તો 16 રુદ્રાક્ષ પહેરવા જોઈએ. મણિબંધ હાથની અંદર જો કદાચ તમારે બ્રેસલેટ બનાવવું હોય, કડું બનાવવું હોય, કંઈ પણ હોય તો ત્યાં રુદ્રાક્ષ મૂકવા હોય મણિબંધના ભાગે તો 12 રુદ્રાક્ષ મૂકી શકાય. ઘણા લોકોને આખી માલા પહેરવી છે તો 108 મણકાની માલા ગળામાં પહેરી શકાય, 50 મણકાની પહેરી શકાય અને 27 મણકા પણ ગળામાં તમે ધારણ કરી શકો છો. અષ્ટોત્તર સતઈ માલા રુદ્રાક્ષે ધારે યદિ ક્ષણે ક્ષણે અશ્વમેઘ ફલ પ્રાપ્નોતિ સન્મુખ. અષ્ટોત્તર સતઈ માલા, 108 મણકાની માલા પણ ગળામાં ધારણ કરી શકાય, 50 પહેરી શકાય, 27 પહેરી શકાય. અને પહેરવાથી ફાયદો શું થાય? તો કે ક્ષણે ક્ષણે અશ્વમેઘસ્ય, ક્ષણે ક્ષણે એટલે કે સેકન્ડે સેકન્ડે અશ્વમેઘસ્ય યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એવું પ્રમાણ શાસ્ત્રમાં કહેલું છે. તો દર્શક મિત્રો, આટલો બધો જો ફાયદો થતો હોય રુદ્રાક્ષ માલા પહેરવાથી તો અવશ્ય આવી રુદ્રાક્ષ માલા અથવા આ રીતે 1-14 મુખી માલા જે ભેગી થાય એને કહેવામાં આવે છે સિદ્ધ માલા.
તો સિદ્ધમાલા ધારણ અવશ્ય કરી શકાય. અને શિવજીની પૂજામાં જો પહેરીને કરો છો તો વસ્તુ જ આખી અલગ છે. તો આવી જ જાણકારી, શ્રેષ્ઠ જાણકારી, સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા તમને આપતો રહીશ. પરંતુ તમારા મનમાં હજુ પણ કંઈ પ્રશ્ન આવા હોય તો ચોક્કસ તમે અમારો સંપર્ક સાધી શકો છો અને તમારા મનમાં પ્રશ્નનો શંકાનું સમાધાન ચોક્કસ અમે પણ કરીશું. મને આપી દો રજા. જય ભગવાન.